لا خطوة خطوة واه وجنسية خطوة 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 سرپن بعدنا فيديو بنا وراه وانا سرپن નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના રોણાદ ગામે. એ કૂવાની અંદર મગર ખાબકી છે અને મગર જોવા મળી છે. અને અહીંયા પર અત્યારે દિલધડક રેસ્ક્યુ છે તે જામવાડા વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જોઈ શકાય છે રેસ્ક્યુની ટીમ છે, બાકીની ટીમ અહીંયા છે. જુઓ, રોણાદ ગામના સરપંચ છે. આ જુઓ, અંદર દિલધડક રેસ્ક્યુ થઈ રહ્યું છે. કારણ કે મુશ્કેલી એ છે કે અંદર કંઈ ભાગવાની જગ્યા નથી. મગર અને એક ટીનાભાઈ છે ફોરેસ્ટમાંથી, આ બંને કૂવાની અંદર છે અને બંને આ જુઓ રેસ્ક્યુ. જ્યારે મગર હતી ત્યારે અંદર ઉતરીને તેને પકડવાની હતી, જેથી કરીને અહીંયાના જે ટીનાભાઈ છે વન વિભાગ જામવાડાના રેસ્ક્યુમાં, ટીનાભાઈ અંદર ઉતર્યા હતા અને ખૂબ જહેમત બાદ આ મગર છે તેને કંટ્રોલ કરવામાં આવી હતી. ત્યારબાદ કૂવાના કિનારે છે આ મગર ફસાઈ હતી. તો કહેવાનો મતલબ એ છે કે ખૂબ મુશ્કેલી હતી, કારણ કે કૂવાની અંદર ભાગવાની જગ્યા નહોતી. માત્ર એક વચ્ચે લાકડું હતું, આ લાકડા એના વન વિભાગના જે કર્મચારી હતો તેના માટે બચાવ કરતું હતું. અંદર જે લાકડું હતું તે મગર અને આ ભાઈની વચ્ચેનો દીવાર બનીને બેઠું હતું. કારણ કે એ લાકડા ઉપર જ આખું હતું. મગર હુમલો કરવા આવતી હતી, પરંતુ જે લાકડાના કારણે તે ફાવી નહોતી શકતી. ખૂબ મુશ્કેલી ભર્યું આ રેસ્ક્યુ હતું. આપણી સાથે રોણાદ ગામના સરપંચ છે, તેમને પૂછીએ હવે. શું નામ છે સરપંચ આપનું? મારું નામ છે રમેશભાઈ વીરા ભેરાવલિયા. અચ્છા રમેશભાઈ, આ મગર લગભગ અહીંયા બીજી વાર પકડાણી? હા, બીજી વખત. પહેલી વખતે હું એકવાર આવ્યો તો થોડા વર્ષ પહેલા. હા, બીજી વખત. આ મગર કઈ જગ્યાએ હતી અને શું મુશ્કેલી હોય? એક કૂવો છે, તે ખબલી ગલ છે, તેમાં ઘણા સમયથી મગર હતી. પાણીના હિસાબે ત્યાં રેસ્ક્યુ થયું હતું નહીં. પછી હમણાં થોડાક દિવસ પહેલાં પાણી સુકાણું, ત્યારે પછી જાણ કરી કે અહીં મગર છે. પછી જામવાળા જાણ કરીને રેસ્ક્યુની ટીમ બોલાવી અને આજુબાજુ રેસ્ક્યુ કરેલ છે. કેટલી કલાકથી રેસ્ક્યુમાં શું મુશ્કેલીઓ જોવા મળી? કલાક દોઢ કલાકનો ટાઈમ લીધો છે રેસ્ક્યુમાં. અંદરની સાઈડ એવી કંઈ જગ્યા નથી કે તમે વ્યવસ્થિત રેસ્ક્યુ કરી શકો. ઘણી મહેનત બાદ રેસ્ક્યુ કરીને ઉપર લાવવામાં ક્યાંય મગર ફસાઈ ગઈ હતી. અંદાજે 9 ફૂટ લાંબી છે મગર. ઓકે, થેન્ક યુ. તો આ જુઓ, આ ચારે બાજુ અહીંયા ઉપર ઊભા રહેવાની જગ્યા નથી. અહીંયા જગ્યા બનાવવામાં આવી. આ એક કૂવો છે જેની અંદર આ રેસ્ક્યુ હતો. આખો કૂવો ખબડે તેવી સ્થિતિ છે. અંદર જો કોઈ પડ્યું તો મગર એને શિકાર બનાવી લઈ તે રીતે હતું. દેખાય છે અંદર જે લાકડું, એ લાકડું અને આ વન વિભાગના કર્મચારી અને મગર વચ્ચેનો એ લાકડું દીવાર બીનું હતું. એ મહત્વની ભૂમિકા એ લાકડાની હતી. અહીંયા પર આ ટીનાભાઈ છે, જામવાડા વન વિભાગની રેસ્ક્યુ ટીમના 3 લોકો, ટીનાભાઈ, અજયભાઈ ચૌહાણ અને ભૌતિકભાઈ ચુડાસમા, આ 3 લોકોએ જોરદાર મહેનત કરી અને આ મગરને કૂવાની અંદર જ ગાળિયામાં ફસાવવામાં આવી. ત્યારબાદ આ ફસાણા બાદ તેને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે તેને ખેંચીને બહાર લાવ્યા બાદ જોઈ શકાય છે કૂવાના કાંઠા ઉપર આ મગર છે તેણે પોતાનું મોઢું ફસાવી લીધું હતું, જેને લઈને તેને હવે અહીંયાથી ખેંચવી મુશ્કેલ બની હતી. જો કે ત્યારબાદ આજે વન વિભાગના 3 કર્મચારી છે તેણે લાકડા અને પાઇપની મદદથી તેનું ફસાયેલા મોઢાને બહાર કાઢ્યું અને બહાર કાઢીને ત્યારબાદ તેને પૂંછડી અને આગળ જે મોઢાના ભાગે ફાંસો માર્યો હતો ત્યાંથી ખેંચવામાં આવી. આ કાર્યક્રમની અંદર રોણાદ ગામના સરપંચ અને યુવાનો પણ જોડાયા હતા. ટીનાભાઈ છે તેને અનેક આવા રેસ્ક્યુ કર્યા છે. એટલું જ નહીં, ઝેરી સાપ હોય, મગર હોય, અજગર હોય કે કોઈ પણ પ્રાણી હોય તે આ કામના એક્સપર્ટ માનવામાં આવે છે. આ જામવાડાની જે ટીમ છે રેસ્ક્યુની, એ સતત આવી કામગીરી કરતી હોય છે. અનુભવી આ ટીમ છે, જેને લઈને આ મગરને કૂવામાંથી કાઢવામાં સફળતા મળી છે. કારણ કે પાણીની અંદર તેની બેવડી તાકાત હોય છે. કૂવાની અંદર થોડું પાણી હતું, લાંબા સમયથી કૂવો ભરેલો હતો, જેથી કરીને રેસ્ક્યુ કરવું મુશ્કેલ પડ્યું હતું. આ ઉપર ઉપર આ પકડો. હાલો તમે જાવ ભાઈ.
બીજો ગાડી ઓ કોચવા વન વિભાગની ટીમ છે જે ઘાટવરની રેસ્ક્યુ ટીમ છે. ટીનાભાઈ છે જે અંદર ગયા હતા. જામવાળાની રેસ્ક્યુ ટીમ છે તે ટીનાભાઈ અંદર હતા અને ખૂબ મુશ્કેલી ભર્યું આ રેસ્ક્યુ હતું. મગરને ત્યારે જુઓ પકડી લેવામાં આવી છે અને હવે અને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવશે. ત્યાં લઈ ગયા પછી ડૉક્ટર એને ચેક કરશે અને ત્યારબાદ ફરી એક વખત આને નદીની અંદર મુક્ત કરવામાં આવશે. આ વિસ્તાર સિંગોડા નદી કિનારાનો રોણાજ ગામ અને આસપાસનો વિસ્તાર છે ને અહીંયા પર નદીની અંદરથી મગરો આ રીતે ખેતરના ખેતરોમાં અને આ રીતે કૂવાની અંદર આવી ચડતી હોય છે. સરપંચનું કહેવું છે કે 6 મહિના પહેલાંથી આ મગર છે તે કૂવાની અંદર જોવા મળી હતી અને ત્યારે પાણી હતું એટલે રેસ્ક્યુ નહોતું થયું અને 6 મહિના બાદ પાણી સુકાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યારે વન વિભાગની ટીમ છે તે હવે આને જામવાળા લઈ જઈ રહી છે. દોસ્તો, ગીર અને આસપાસની તમામ નાના મોટી ખબર ચહલપહલ જોવા અને જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. જો તમે ફેસબુકની અંદર હોય તો ફોલો કરો.